વેલકમ બેક સ્ટુડન્ટ્સ, ફરી પાછો એક પ્રશ્ન છે આપણી પાસે. આજે આપણે ફરી એક સૂત્રની તારવણી કરવાની છે. સૂત્રની તારવણી કરવા માટે ગોલીય સપાટી, એના વડે થતું આપણે વક્રીભવનને સમજવું છે. ગોલીય સપાટી વડે થતું વક્રીભવન કઈ રીતના વક્રીભવન થશે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આકૃતિને આપણે પહેલા ધ્યાનમાં લઈએ. આકૃતિની રચના હું તમને સમજાવી દઉં. તેમની અંદર સૌથી પહેલી વાત એ છે, અહીંયા એક ગોલીય સપાટી જેવી રચના તમને દેખાય છે. કઈ રીતે ગોલીય સપાટી બનતી હોય છે? તો બહુ સિમ્પલ વસ્તુ એક છે. ધારો કે તમારી પાસે કોઈ કાચનો સ્લેબ છે, માનો કે કાચના સ્લેબ જેવી રચના આપણી પાસે આ રીતના હોય, તો આ કાચના સ્લેબને આપણે ગોળાકાર શેપની અંદર કટ કરીએ. એ ગોળાકાર ભાગ જેવો બતાવી દઉં તમને. તમે એટલું વિચારો કે આ જે આગળનો ભાગ છે, એ આગળના ભાગને આપણે આ ગોળાકાર શેપ જે બને છે એની સિવાયનો આ જે રેડ કલરનો ભાગ છે એ ભાગને આપણે રિમૂવ કરી દઈએ ખાલી, તો આપણી જે રચના તૈયાર થઈ જશે એ રચના કંઈક આ ટાઈપની હશે. અને એ જે રચના બને છે આપણી, એ રચના એક ગોલીય સપાટી જેવી રચના તૈયાર થશે. એટલે આગળનો ભાગ રિમૂવ કરવાનો, બેક સાઈડનો આ ભાગ રાખવાનો છે. તો એ ટાઈપની કંઈક આપણને અહીંયા સપાટી જોવા મળે છે. ચાલો એને સમજીએ. પ્રકાશનું કિરણ કઈ રીતે આપાત થાય છે? માની લો કે આપણી પાસે અહીંયા બિંદુ ઓ, ઓ એ આપણા માટે ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે છે. ધારો કે એ પ્રકાશનું કિરણ ગોલીય સપાટી પર આપાત થયું. હવે આપણને તો વારંવાર યાદ છે ભાઈ, આપાત થાય એટલે સપાટીને લંબ દોરવામાં આવે. તો સપાટીને લંબ ક્યાંથી દોરતા હતા આપણે? તો એને પણ હું એક કિરણ વડે દર્શાવી દઉં. આપણને યાદ છે સપાટીને જે લંબ દોરવામાં આવતો હતો આપણે સી માંથી ધ્યાનમાં લેતા હતા, વક્રતા કેન્દ્ર સી માંથી. કેમ સી માંથી? તો કે સી થી લઈ અને સપાટીનું સુધીનું અંતર એ દરેકે દરેક ભાગ માટે સમાન જ હોય છે, એટલે આપણે સી નો ઉપયોગ કર્યો છે. હવે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે. તમે જોઈ શકો બહારનું જે આ માધ્યમ છે, બરાબર અહીંયા જે માધ્યમ દેખાય છે તમને આ ભાગ, એ પાતળું છે અને અંદરનો જે ભાગ દેખાશે એ ઘટ્ટ માધ્યમ છે. તો પાતળામાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો પ્રકાશનું કિરણ એ લંબ તરફ ત્રાંસુ થાય. તમે હકીકતમાં જોશો તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે પ્રકાશનું કિરણ જવું જોઈએ ક્યાં. તો કે જવું જોઈએ નિયમ પ્રમાણે આ રીતે સીધે સીધું, પરંતુ એના બદલે પ્રકાશનું કિરણ એ લંબ તરફ ત્રાંસુ થઈ અને અહીંયા બિંદુ આઈ પાસેથી પસાર થાય છે. એટલે પ્રકાશનું આ એક વક્રીભવન કિરણ મળ્યું આપણને. બીજું કિરણને જો આપણે ધ્યાનમાં લઈએ તો બીજું કિરણ આપણી પાસે બિંદુ ઓ માંથી લઈ અને સપાટી પર સીધે સીધું આપાત થાય. હવે આપણને ખબર છે 90 ના ખૂણે આપાત થાય તો એનું કોઈ વક્રીભવન થતું નથી, માટે આ પ્રકાશનું કિરણ આ રીતે આમ સીધે સીધું નીકળી જશે. તો સીધે સીધું નીકળતું આ પ્રકાશનું કિરણ એ આઈ પાસે બંને કિરણો ભેગા થાય છે. બંને કિરણો આઈ પાસે ભેગા થાય છે માટે બિંદુ ઓનું આઈ પાસે આપણને પ્રતિબિંબ મળશે. એટલે એક આકૃતિ થયા. બીજી આકૃતિને પણ આપણે સમજવાની છે, પણ એના માટે પહેલા થોડુંક આનું વર્ણન લઈએ. વર્ણનની અંદર સિમ્પલ છે કે ભાઈ આકૃતિમાં બહિર્ગોળ વક્રીભવન કારક સપાટીનું વક્રતા કેન્દ્ર સી, સપાટીનું મધ્ય બિંદુ એમ અને વક્રતે ત્રિજ્યા આર એને દર્શાવી દીધી છે. વક્ર સપાટીના મુખ્ય અક્ષ પર મૂકેલી વસ્તુ ઓનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો ભાઈ ઓનું પ્રતિબિંબ મળી ગયું આપણને આઈ પાસે. એના માટે કેટલા કિરણો ધ્યાનમાં લીધા આપણે? બે કિરણો ધ્યાનમાં લીધા છે. ચાલો બંને કિરણોની આપણે વાત કરી છે. એટલે એક કિરણ આપણું જે સપાટીને લંબરૂપે આપાત થાય છે ઓએમ, જે સીધે સીધું નીકળશે એ, અને બીજું કિરણ ઓએન વાળું જે છે એ આપણને બંને વિશે સમજૂતી મળી ગઈ છે કે ઓએન જે છે એ પાતળામાંથી ઘટમાં જાય છે એટલે લંબ તરફ ત્રાંસુ થાય છે. બીજી વસ્તુને સમજીએ તો કઈ રીતના પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ વાળી વાત કરી, પ્લસ બીજી વસ્તુ જે બી આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા એ નાના દર્પણ મુખ વાળી છે જે આપણે ચેપ્ટરની શરૂઆતથી ભણતા આવ્યા છીએ. એટલે આપણી પાસે જે આપાત કોણ
અને વક્રીભૂત કોણ જે મળશે એ ખૂબ જ નાના મળશે. બરાબર, એટલે ખાસ કરીને આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર આ બંનેને આપણે ખૂબ નાના હોય એવા આપણે ધ્યાનમાં લઈશું. આઈ અને આર એને આપણે નાના ધારી શકીએ. ચાલો એમની અંદર પછી બીજી વાત કરવાની થાય કે ભાઈ ખૂણા નાના છે તો એ નાના ખૂણાને આપણે પકડી લઈએ. માની લો કે આપણે ખૂણો લીધો ટેન એન ઓ એમ, ટેન એન ઓ એમ. પણ એના માટે દોસ્તો એક બીજી વાત પણ કરીએ. આપણે આગળના થિયરીમાં પણ વાત કરી છે અને ફરી પાછી અહીંયા ચર્ચા કરીએ કે જો સપાટી પર બિંદુ એન માંથી સપાટી પર આપણે લંબ દોરીએ તો આ જે ડિસ્ટન્સ મળે છે આપણને એ ડિસ્ટન્સ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આટલું એટલે આપણે એને અવગણી પણ શકીએ, એનાથી કશો ફરક પડતો નથી. તો ત્રિકોણ એન ઓ એમ એને આપણે ધ્યાનમાં લીધું છે, ઓ એન અને એમ એટલે એન ઓ એમ એને ધ્યાનમાં લઈએ તો ટેન થીટાનો ઉપયોગ કરીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે, સામેની બાજુ એમ એન, પાસેની બાજુ ઓ એન. એ જ રીતે બીજા ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ તો બીજો ત્રિકોણ કયો તો કે બીજો ત્રિકોણ આપણી પાસે આવશે એન સી એમ, એન સી એમ. જો એને ધ્યાનમાં લો એના માટે પણ ટેન થીટા વાપરીએ તો ટેન થીટા એટલે સામેની બાજુ એમ એન અને પાસેની બાજુ એમ સી. ત્રીજો ત્રિકોણ લેશો એન આઈ એમ, સેમ રીતે એના માટે પણ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે. હવે બહિષ્કોણની દ્રષ્ટિએ વિચારવા જાઓ તો બહિષ્કોણની દ્રષ્ટિએ અહીંયા તમારી પાસે ખૂણો આઈ છે. આગળ આપણે થિયરી ભણી ગયા હતા શરૂઆતમાં, ત્યારે મેં તમને બહિષ્કોણની વાત કરી હતી. ન યાદ હોય તો આગળના વિડીયો તમે જોઈ શકો છો. બહિષ્કોણની વિચારણા કરીએ તો ખૂણો આઈ એ આપણો બહિષ્કોણ થાય. કોના માટે? તો કે અંદરનો જે ખૂણો છે આપણી પાસે, અંદરનો ખૂણો એક આ ખૂણો બને અને બીજો ખૂણો જો લેવા જાવ તો આ ખૂણો બનશે. કારણ કે અહીંયા તમારી પાસે ત્રિકોણ બને છે. જો હું તમને તીરની મદદથી સમજાવું છું, આ એક તમારી પાસે તીર એને ધ્યાનમાં લો, આ બીજું જે આપણે લંબ દોર્યો તો એને ધ્યાનમાં લો અને ત્રીજું એક આ રીતના રચના બતાવું છું સમજવા ખાતર તીર લીધા છે મેં. તો આ ત્રિકોણ થઈ ગયો. આ ત્રિકોણ એની સીધી રેખા અહીંથી પસાર થાય છે આ બાજુ. હવે મેં તમને આગળ બી વાત કરી હતી કે ભાઈ આ બે માની લો કે આપણને ખૂણા ખબર છે પણ ઉપરનો જે આ ખૂણો આવે છે આપણી પાસે આ ખૂણો આપણને ખબર નથી. તો એની બહારનો જે બહારનો સોરી એની બાજુનો જે બહારનો ખૂણો થશે એ ખૂણો આપણો બહિષ્કોણ થશે, એટલે અંદરના બંને ખૂણાના સરવાળા જેટલો થશે. તો બંનેની વેલ્યુ આપણી પાસે છે, એ બંનેની જે વેલ્યુ છે એ વેલ્યુને અહીંથી આપણે એડ કરી દઈએ. અહીંયા વેલ્યુ છે એમ એન અપોન ઓ એન અને બીજી વેલ્યુ છે એમ એન અપોન એમ સી. ચાલો એ બંનેને એડ કરી દીધા પછીની જે પરિસ્થિતિ છે એને આપણે સમજીએ. બીજી વાત કરીએ તો બીજો ત્રિકોણ જો ધ્યાનમાં લઈએ આપણે તો ત્રિકોણ એન સી એમ, ત્રિકોણ એન સી એમ અને ત્રિકોણ સોરી ત્રિકોણ એન સી એમ જે છે એ ત્રિકોણ એન સી આઈ એનો બહિષ્કોણ થશે. એન સી આઈ એનો બહિષ્કોણ બનશે. આ બાજુનો જે અંદરનો ખૂણો બને છે તમારી પાસે અહીંયા આ ખૂણો એ બહિષ્કોણ બને. બહિષ્કોણ એટલે શું? તો કે અંદરના બંનેના ખૂણાનો સરવાળો, એટલે એક અંદરનો ખૂણો આ થશે આઈ વાળો, બીજો આ જે આર વાળો છે આપણને ખબર છે એ મળશે. તો એ પ્રમાણે જો ઇક્વેશન બનાવવા જઈએ તો એનસીએમ બરાબર શું લખાય? તો કે અંદરના બંને ખૂણાનો સરવાળો. એમાંથી આપણે આર ને કરતા બનાવી દીધો. દોસ્તો આર ને કરતા બનાવી એટલે આપણને મળે છે ખૂણો એનસીએમ માઇનસ ખૂણો એનઆઈ એમ. આ તો સિમ્પલ છે કે ભાઈ આ બાજુથી તમે સ્ટેપને પહેલી બાજુ લઈ લો છો. પછી બંનેની વેલ્યુ આપણે આગળના સમીકરણમાં હતી એટલે બંનેની વેલ્યુ આપણે આગળના સમીકરણ પ્રમાણે એડ કરી દીધી. એટલે આ પ્રમાણે એડ કરીએ તો આપણને મળે એમ એન બાય એમ સી માઇનસ એમ એન અપોન એમ આઈ. નેક્સ્ટ સિચ્યુએશનમાં જાઓ તો બિંદુ એન પાસે
માનો કે બિંદુ એન પાસે આપણે સ્નેલનો નિયમ વાપરી દે, તો સ્નેલના નિયમનું વ્યાપક સૂત્ર આપણને ખબર છે, જે એન પાસે લગાડી દો, એન વન સાઇન થીટા વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન થીટા ટુ. તો અહીંયા થશે એન વન સાઇન આઈ અને બીજો ખૂણો છે આર, એટલે એન ટુ સાઇન આર. પણ યાદ કરો, પેરેક્સિયલ કિરણો છે, ખૂણા સૂક્ષ્મ થશે, ખૂણા સૂક્ષ્મ થાય તો આપણું સમીકરણ બને એન વન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ આર. તો આગળના સમીકરણમાં આઈ ની કિંમત મળી હતી એ અહીંયા એડ કરવાની છે, અને આર ની જે વેલ્યુ મળી છે એ એડ કરી દો બંનેને. એડ કર્યા પછી ઉપર તમે જોઈ શકો દરેકની અંદર કોમન બાજુ છે mn, તો એ દરેકમાંથી કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ ગયા પછી તમે n1 ને n2 એ જે બહારના કૌંસની બહારના ભાગમાં છે એને તમારે અંદર જવા દેવાનું છે. આ n1 ને કૌંસની અંદર અહીંયા ગુણી દેશો બંનેની અંદર, સેમ રીતે એન ટુ ને ગુણી દો, અને પછી એક બાજુ એન ટુ વાળાને ભેગા કરો અને એક બાજુ એન વન વાળાને ભેગા કરશો. ભેગા કરશો તો એમાં સોરી એક કોમન બાજુ છે હજી એક, પણ અહીંયા એમ સી છે અને અહીંયા પણ એમ સી છે, તો એમ સી બાજુ વાળાને આપણે ભેગા કરી દઈએ એક બાજુ, એટલે કંઈક આપણને સમીકરણ જે મળશે એ આ ટાઈપનું હશે, એન વન બાય ઓ એમ પ્લસ એન ટુ બાય mi is equal to n2 minus n1 upon mc. હવે આ જે વેલ્યુ બાકી રહે om, mi અને mc એની વેલ્યુ જો આકૃતિની અંદર આપણને દેખાય છે, om કેટલા છે u, પછી mc કેટલા છે r અને mi કેટલા છે v, તો આ વેલ્યુ તમારે ખાલી અહીંયા મૂકવાની છે. અને જ્યારે આમની અંદર આપણે વેલ્યુને મૂકીએ છીએ ત્યારે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે યુ આપણને ખબર છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જશે, જોઈ શકો તમે તમારું કિરણ અહીંથી જાય છે આમ, એટલે એનો મતલબ થયો આપાત કિરણ આ દિશામાં જાય છે, તમે માપો છો અહીંથી આ, એટલે વિરુદ્ધ દિશા થઈ, એટલે યુ તમારું માઇનસ આવશે. જ્યારે આર ને વી એ બંને અરીસાની જમણી બાજુએ છે એટલે પ્લસ આવશે, તો એ વેલ્યુને આપણે અંદર એડ કરી દે, એટલે એડ કરશું તો આપણને સમીકરણ જે મળશે એ સમીકરણ કંઈક આ રીતનું હશે, માઇનસ એન વન બાય યુ પ્લસ એન ટુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બાય આર. અને જો તમારે આગળના બંને પદને ફેરવવા છે તો માઇનસ વાળાને પાછળ લઈ લો, પ્લસ વાળાને આગળ લેશો, એટલે વી વાળું તમારું પદ આગળ આવશે, યુ વાળું પાછળ જશે, એટલે એનાથી કદાચ ફરક પડતો નથી. પણ યાદ રાખવાનું છે સમીકરણ આપણે, માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર. કોની કોની વચ્ચેનો સંબંધ છે, તો કે યુ વી અને આર આ ત્રણેય તથા વક્રી ભવનાંક આ ચારેય વસ્તુને સાંકળતું એક સમીકરણ છે, એટલે પરીક્ષાની અંદર આપણને ત્રણ માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછી શકે કે ભાઈ ગોલીય સપાટી વડે થતું વક્રી ભવન સમજાવો. આને ધ્યાનમાં લઈ અને ઘણા બધા દાખલાઓ પણ આપણે સોલ્વ કરવાના થતા હોય છે.